અને હવે આગળ જો કરીએ ગુજરાતમાં કોરોનાની ટોપ 9 અપડેટ પર ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177 કેસ નોંધાયા જ્યારે કોરોનાને કારણે 7 દર્દીના મોત થયા તો એક દિવસમાં 5404 લોકો કોરોના મુક્ત થયા રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ સુરતમાં 2215 કેસ નોંધાયા વડોદરામાં 1211 પોઝિટિવ કેસ તો રાજકોટમાં 438 કેસ નોંધાયા भाजपा नेता वजुभाई वाड़ा कोरोना पॉजिटिव थया छे राजकोट में रेली बाद वजुभाई वाड़ा मळ्या हता मुख्य प्रधान रेली में सामिल हता तेवा राजकोटना पांच नेताओं ने पण कोरोना पॉजिटिव तो पंचायत अने रोजगार प्रधान ब्रिजेश मिर्जा कोरोना पॉजिटिव बे दिवसथी तबियत सारी न होवाथी करावियो हतो कोरोना टेस्ट कोरोना पॉजिटिव आवता संपर्क में आवेला लोकोने टेस्ट करावा करी अपील अमदावाद शहर पोलीस विभाग में पण कोरोना विस्फोट थयो छे अमदावाद शहर पोलीस दा 212 कर्मचारीओनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो पांच दिवस में 36 संक्रमित पोलीस कर्मीओनो आंकड़ो वधीने 212 पर पहुंची गयो सीनियर पोलीस अधिकारीओ पण कोरोना संक्रमित त्यारे पोलीस अधिकारीना जणाव्या मुजब संक्रमित तमाम पोलीस अधिकारीओनी स्थिति सामान्य छे सूरत में कोरोना केस में सतत वधारो उत्तरायणनी ज वात करिए तो आ एक ज दिवस में सूरत में अमदावाद करता पण वधु केस नोंधाया अठवाडिया में ज कोरोना एक्टिव केस की संख्या 15758 पर पहुंची गई केस वधता सूरत सीविल होस्पिटले कोरोना सामे लड़वा 3500 जेटला वधाराना स्टाफ की मांगणी करी त्रण बिल्डिंग में 1500 वधु बेडना दर्दीओ माटे 160 स्पेशियलिस्ट डॉक्टर्स 290 मेडिकल ऑफिसर 800 नर्सिंग स्टाफ 1250 वर्ग 4 ना कर्मचारी 98 पेरामेडिकल में टेक्निशियन માંગણી કરાઈ વડોદરામાં વધતા કેસે લઈને ઓએસડી ડોક્ટર વિનોદ રાવે જીએમ ઈઆરએસ ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્રીજી લહેર માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી ઓક્સિજન વેન્ટિલેટર હોસ્પિટલમાં બેડ અને દવા ઇન્જેક્શન સહિતની તૈયારીઓની સમીક્ષા કરી જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કોરોના સામેની આ લડાઈમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા દ્વારા 100 બેડનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું આ સાથે સંસ્થા દ્વારા કોરોના સામે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન સતત ચાલુ છે અહીં 95 પ્રકારની દવાઓ બને છે ગત વર્ષે અનેક દવાઓ આયુર્વેદિક હોસ્પિટલ્સને તેમજ ધન્વંતરી રથોને પણ આપવામાં આવી હતી कोरोना केस वधता भावनगर तंत्र सतर्क बन्यू छे भावनगर मनपानी हेल्थ टीम अने जिला पंचायतनी टीमो कामे लागी छे संक्रमण वधारे न फैलाय ते माटे मास्क पहेरवाने लई कड़क अमलवारी कराई छे भावनगर पोलीस द्वारा 40,000 थी वधु मास्क नु वितरण करवामां आव्यु अने लोकोने मास्क पहेरवा अपील पण करवामां आवी ડાકોરનું રણછોડરાય મંદિર શામળાજી મંદિર 17 તારીખે રહેશે બંધ પૂનમના દિવસે ડાકોર મંદિર બંધ રહેશે પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી આ નિર્ણય લેવાયો સોમવારે પૂનમના દિવસે મંદિર દર્શન માટે બંધ રહેશે તો 18 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે તો યાત્રાધામ દ્વારકામાં કોરોના સંક્રમણના કેસ વધતા સ્થાનિક વહીવટીતંત્ર કડક બન્યું છે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ માટે હવે 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે ધ્વજારોહણ માટે ભક્તોએ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા પડશે